ધોરણ બે વિષય ગણિત ગમત પાઠ ચાર દસ દસ ની ગણતરી તેનો અભ્યાસ આપણે વિદ્યાર્થી મિત્રો કરી રહ્યા હતા હવે આપણે તેનો પ્રશ્ન નંબર બે જોઈએ કે ખાલી સ્થાન પૂરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમને જોવા મળે છે તે એક મણકા ઘોડી છે તો આપણે તેનો ઉપયોગ કેવી રીતના કરવાનો તે શીખીશું તો જુઓ તમને અહીંયા દશક અને એકમ એવા બે ઉપર શબ્દ લખેલા જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે તેમાં જોઈએ કે બે આંકડાની સંખ્યા હોય તો તેમાં એક એકમનો અંક હોય છે અને એક દશકનો અંક હોય છે હવે એને આપણે ભણકા ઘોડી ઉપર કેવી રીતે દર્શાવવું અને ભણકા ઘોડીમાં આપણે દર્શાવેલું હોય તો તેને આપણે કેવી રીતે અંકમાં ફેરવી શકીએ તે વિશે જોઈશું તો જુઓ સૌ તમને પહેલું જે ઉદાહરણ આપેલું છે જેમાં છે કે દશકની દશકનું જે ખાનું છે તેની નીચે એક મણકા ઘોડી છે તેમાં તમને કેટલા મણકા જોવા મળે છે બે મણકા અને એકમમાં છ મણકા જોવા મળે છે તો હવે એકમ અને દશકનો અંક તો હવે જોઈએ કે એકમનો અંક છે તો તે આપણે ક્યાં લખવો અને દશકનો અંક ક્યાં લખવો તે તો આપણે નક્કી કરી લેશું કે દશકમાં આટલા છે અને એકમમાં આટલા છે તો એકમનો અંક હોય તે જમણી બાજુ લખવાનો અને દશકનો અંક ડાબી બાજુ એટલે કે બે અને છ બે દશક છ એકમ એટલે કે તે સંખ્યા શું બનશે છવ્વીસ હવે બીજું ઉદાહરણ જુઓ તો વિદ્યાર્થી મિત્રો જેમાં દશક અને એકમ બંને આપેલા છે તો સૌ તો આપણે શું કરીશું દશકના ખાના કેટલા છે અને એકમના ખાનામાં કેટલા છે તે ગણી અને પહેલા તો લખી લઈશું તો જુઓ દશકના ખાનામાં વિદ્યાર્થી મિત્રો તમને કેટલા જોવા મળે છે સરસ બે મણકા છે અને એકમમાં ગણો તો વિદ્યાર્થી મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ કુલ કેટલા છે વિદ્યાર્થી મિત્રો આઠ મણકા છે તો આપણે તેને લખીશું તો કે દશકના ખાનામાં બે અને એકમના ખાનામાં આઠ હવે બે થી ભેગી મળી અને કઈ સંખ્યા બનશે બે દશક આઠ એકમ એટલે કે બગડે આઠડે અઠ્યાવીસ એવી સંખ્યા બનશે વિદ્યાર્થી મિત્રો સરસ હવે બાજુના ખાનામાં જુઓ તો એમાં દશકમાં કેટલા છે ત્રણ છે અને એકમમાં એક તો હવે એમાં કઈ સંખ્યા બને ત્રણ દશક એક મણકા ઉપરથી સંખ્યા તો બનાવી દેશો પરંતુ તમને સંખ્યા આપેલી હોય અને કહે કે મણકા ઘોડીમાં દર્શાવવાની છે તો પણ તમારે શું કરવાનું આવી જ રીતના દશકના ખાનામાં ત્રણ હોય તો આપણે ત્રણ મરકાં દોડવાના અને એકમના ખાનામાં એક છે તો એકમમાં એક વણકો દોડવાનો આવડી જાય વિદ્યાર્થી મિત્રો સરસ હવે ત્રણ દશક અને એક એકમ હવે તમને બે સંખ્યા આપેલી હોય અને તમને કહે કે આમાંથી દશકનો અંક કયો છે ને એકમનો અંક તો હવે એકત્રીસ છે તો એમાં એકમનો અંક કયો છે એક છે અને દશકનો અંક ત્રણ હવે એકમના સ્થાનની સ્થાન કિંમત કેટલી થશે એક એકમ છે એટલા માટે એની સ્થાન કિંમત થાય એક એટલે કે એની કિંમત થાય છે એક અને ત્રણ દશક એટલે કેટલા થાય દસ દસ ના ત્રણ જૂથ જે આપણે આગળના પ્રશ્નમાં જોયું હતું ને કે દસ દસ ના આપણે જૂથ બનાવતા હતા અને નીચે લખતા હતા કે આટલા દશક છે અને અહીંયા પણ આપણે લખ્યું છે કે બે દશક થાય છે ત્રણ દશક થાય છે તે દસ દસ ના ત્રણ એટલે કુલ કેટલા થાય ત્રીસ એટલે કે ત્રીસ વધતા એક ત્રીસ વત્તા એક કરી કેટલા થાય એકત્રીસ અને હવે તમને એવું આપેલું હોય કે ત્રણ દસ એકમ તો હવે તેને સરવાળાના સ્વરૂપમાં હોય તો કેવી લખી એક અને સંખ્યા શું બનશે એકડે એકત્રીસ હવે વિદ્યાર્થી મિત્રો જુઓ નીચે તમને ઘણા બધા આવા ઉદાહરણ આપેલા છે તે હવે તમે કરી શકશો ને વિદ્યાર્થી મિત્રો સરસ